परम दिवसे એટલે 19 તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવી રહ્યા છે. નરેન્દ્રભાઈની પ્રથમ ચૂંટણી એ રાજકોટમાંથી લડાણી હતી. નરેન્દ્રભાઈને રાજકોટની જનતાએ અહીંથી ચૂંટીને મોકલા પછી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી વડાપ્રધાન આ બધું બન્યા છે એટલે રાજકોટની જનતાને પણ નરેન્દ્રભાઈ સાથે લગાવ છે. નરેન્દ્રભાઈને પણ રાજકોટ સાથે લગામ છે. આ લગાવ પરમ દિવસના કાર્યક્રમમાં રાજકોટની જનતા જે ઉમળકાથી તૈયારી કરી રહી છે અને રાહ જોઈ રહી છે, હું એમ માનું છું કે નરેન્દ્રભાઈને પણ રાજકોટ માટેનો પ્રેમ છે અને રાજકોટની જનતાને પણ નરેન્દ્રભાઈ માટેનું માન છે. તો કાર્યક્રમ ખૂબ સુંદર સફળ થશે અને રાજકોટની જનતા એનો ઉમળકાભેર સ્વાગત કરશે. અમે ચૂંટણી માટે કરતા નથી, અમે કાયમ આ બધું કરતા જ આવ્યા છીએ. નરેન્દ્રભાઈ કઈ ચૂંટણીને કારણે પહેલી વખત રાજકોટ આવે છે એવું પણ નથી. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી અનેક વખત રાજકોટ આવ્યા જ છે અને આ આવી રહ્યા છે, ત્યારે હું એ માનું છું કે રાજકોટના વિકાસના કામો પ્રજા વચ્ચે અર્પણ કરવા માટે નરેન્દ્રભાઈ આવે છે. ચૂંટણી સ્વાભાવિક છે, ચૂંટણી છે તો ચૂંટણીની પણ બે વાત થશે, પરંતુ મૂળ વાત વિકાસના કામો લોકાર્પણ માટે નરેન્દ્રભાઈ આવી રહ્યા છે. ગુજરાતની જનતા ખૂબ સાણી છે. ગુજરાતની જનતાએ ખૂબ પ્રેમ અને ગુજરાતની જનતાએ ભાજપની સરકારોની કામગીરીને અનુભવી છે, એટલે હું નથી માનતો આમાં કોઈ વસ્તુ ગુજરાતની જનતાને અસર કરે. બધા જાણે છે કે આમ આદમી પાર્ટી એ ખોટા વાયદા અને જૂઠી વાતો કરી રહી છે, ત્યારે આની કોઈ અસર ગુજરાતની સાણી જનતા ઉપર થવાની નથી. ભારતીય જનતા પાર્ટીની 2/3 બહુમતીવાળી સરકાર બનવાની જ છે, પ્રજા તૈયાર છે.